नमस्कार विद्यार्थी मित्रों, FY BSc जेमा आपणे सेमिस्टर 2 जे छे जेनो अभ्यास करीए छीए अने जेमा आपणो यूनिट 2 जे छे ए छे बायोमोलेक्युलर्स। बायोमोलेक्युलर्स 2 एटले के जैवणु 2। विद्यार्थी मित्रों, अहींया आगळ आपणे टाइप्स ऑफ RNA, हवे RNA जे छे तेना विषे आपणे અગાઉના જે લેક્ચર્સ છે જેની અંદર આપણે વાતચીત કરી ચૂક્યા છીએ અને તેના વિશે માહિતી પણ મેળવી ચૂક્યા છીએ। ફરીથી વિદ્યાર્થી મિત્રો જાણી લઈએ કે RNA કઈ રીતે બને છે। તો સૌ પ્રથમ એક ન્યુક્લિયોટાઇડ જે છે એ અને એટલે કે પેન્ટોઝ ફોસ્ફેટ ગ્રુપ, આ પેન્ટોઝ શર્કરા જે છે, પેન્ટોઝ શર્કરા તરીકે RNA શર્કરા, અને એ RNA શર્કરા પોતાના પ્રથમ સ્થાનેથી N2 બેઝ સાથે જોડાય છે। અને પેન્ટોઝ શર્કરા જે છે જે પોતાના પાંચમા કાર્બન પરથી ફોસ્ફેટ ગ્રુપ જે છે તેની સાથે જોડાયેલ જોવા મળે છે। એટલે અહીંયા આગળ જે RNA છે તેના કારણે પેન્ટોઝ શર્કરાને રિબોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે। અને એમ RNA જે છે જે N2 બેઝ અને ફોસ્ફેટ ગ્રુપ જે છે તેની સાથે જોડાય છે, અને ફોસ્ફેટ ગ્રુપ જે છે જે પેન્ટોઝ શર્કરા એટલે કે રિબોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાય છે, જ્યારે N2 બેઝ જે છે તે રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાતા હોય છે। આમ RNA જે છે તે એક જ કુંતલ ધરાવતું હોય છે, અને જ્યારે આપણે DNAની વાત કરીએ તો કુંતલની અંદર ડબલ હેલિકલ ચેઇન જોવા મળે છે, એટલે સ્પ્રિંગ જેવી બે કુંતલો એકબીજા સામે સામસામે ગોઠવાયેલી હોય છે, જ્યારે RNA જે છે જે સિંગલ હોય છે। અને RNAની અંદર N2 બેઝ 4 પ્રકારના ગોઠવાયેલા હોય છે, અને જેની અંદર આજે આપણે ફક્ત વાત કરીશું ટાઈપ્સ ઓફ RNA કે RNAના જે પ્રકારો છે તેના વિશે। આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિસ્કસ કરી આપણે કે RNA જે છે જે ફોસ્ફેટ ગ્રુપ પ્લસ રિબોઝ શર્કરા પ્લસ N2 બેઝ, N2 બેઝ તરીકે ત્યાં આગળ એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ જોવા મળે છે। અહીંયા આગળ એમ RNAમાં 4 પ્રકારના N2 બેઝ આવેલા છે, અને ત્રણેય ભેગા થઈ અને RNAના સ્ટ્રક્ચરનું નિર્માણ કરતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે RNAના પ્રકારની, એટલે ટાઈપ્સ ઓફ RNA, જેની અંદર આપણે વાત કરીએ કે RNAના સૌ તો પ્રથમ 3 પ્રકાર છે। હવે કયા 3 પ્રકાર છે? સૌ પ્રથમ છે RRNA, mRNA અને tRNA। RRNA એટલે કે રિબોઝોમલ RNA, mRNA એટલે કે મેસેન્જર RNA, tRNA એટલે કે ટ્રાન્સફર્મર RNA। અહીંયા આગળ RNAનું પૂરું નામ જે છે એ છે રિબોન્યુક્લિક એસિડ, જેની અંદર તેના 3 પ્રકાર પડે છે, જેમાં પ્રથમ પ્રકાર છે એ છે RNA એટલે કે રિબોઝોમલ RNA, mRNA એટલે કે મેસેન્જર RNA, tRNA એટલે ટ્રાન્સફર્મર RNA। RNA જે છે, RRNA જેની અંદર આપણે વાત કરીએ કે R એટલે કે રિબોઝોમલ, અને RNAની વાત આપણે કરી રહ્યા છીએ, જેને સ્ટેબલ RNA
अथवा इनसोल्युबल आरएनए पण कही शकाय। आरआरएनए जे छे तेने स्टेबल आरएनए अथवा इनसोल्युबल आरएनए तरीके ओळखवामां आवे छे। आरएनए ए कोष केंद्रिकामां निर्माण पामे छे। आरएनएनुं निर्माण क्यां थाय छे? तो के आरआरएनए ए कोष केंद्रिकामां निर्माण पामे छे। सौ प्रथम 1972 मां डेविडसन नामना वैज्ञानिके आरएनएनुं आणविय बंधारण आप्युं छे। हवे अहींया आगळ ईस्वीसन 1972 अंदर डेविडसन नामनो वैज्ञानिक जे हतो तेणे आरएनएनुं आणविय बंधारण आप्युं छे। आरआरएनए सौथी वधु प्रमाणमां आवेल होवाथी ते कुल आरएनएના 80% સુધી ઉત્પન્ન થાય છે। આરઆરએનએ શું છે? તો કે સૌથી વધુ પ્રમાણમાં આવેલ હોય છે તે કુલ આરએનએના 80% સુધી ઉત્પન્ન થાય છે। હવે આપણે વાત કરીએ આરઆરએનએ જે છે તે કઈ રીતે બને છે। તો આરઆરએનએ કોઈપણ અણુના નિર્માણ માટેની જનીનિક માહિતી ધરાવતો નથી। હવે આરએનએની જે છે એ જનીનિક માહિતી નથી ધરાવતો અને તેથી તેને બિનસાંકેતિક ડીએનએ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે। કે અહીંયા આગળ આરએનએ જે છે જેને બિનસાંકેતિક અથવા તો કોઈપણ જનીન સંકેત નથી ધરાવતો, કોઈપણ સંકેત નથી ધરાવતો જેના કારણે તેને બિનસાંકેતિક આરએનએ તરીકે ઓળખવામાં આવે છે। આરઆરએનએ રિબોસોમની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે। જ્યારે રિબોસોમલ પ્રોટીન એ આરઆરએનએ સાથે જોડાય છે। આરઆરએનએ કોઈપણ અણુના નિર્માણ માટેની જનીનિક માહિતી ધરાવતો નથી અને તેને કારણે તેને બિનસાંકેતિક આરએનએ તરીકે ઓળખવામાં આવે છે। આરએનએ રિબોસોમ્સની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે અને જ્યારે રિબોસોમલ પ્રોટીન એ આરઆરએનએ સાથે જોડાય છે ત્યારે રિબોસોમ્સનું નિર્માણ થાય છે। હવે અહીંયા આગળ આ રિબોસોમ્સ જે ઉત્પન્ન થયા છે તે રિબોસોમલ પ્રોટીન પ્લસ આરઆરએનએ જે છે જેના દ્વારા રિબોસોમ્સનું નિર્માણ થાય છે। આરઆરએનએ ફક્ત એક જ પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલાઓનો બનેલો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વાત થઈ કે પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલા, અહીંયા આગળ ફક્ત એક જ પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલા જોવા મળે છે જ્યારે ડીએનએની અંદર બે પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આવેલી હોય છે અને બંને પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલ હોય છે। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોટાઇડની વાત થઈ રહી છે એટલે અને એમાં પણ પોલિન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈ અને પોલિન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતા હોય છે અને જેની અંદર પોલિન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે? તો કે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે? તો ન્યુક્લિયોટાઇડના નિર્માણની અંદર સૌ પ્રથમ પેન્ટોઝ શર્કરા અને પેન્ટોઝ શર્કરાની અંદર પ્રથમ સ્થાને N2 બેઝ અને પાંચમા નંબરના કાર્બન પર હાઇડ્રોજન એટલે કે ફોસ્ફાઇડ ગ્રુપ જે છે જે જોડાયેલ હોય છે। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો N2 બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ ગ્રુપ
જે ભેગા મળી અને ન્યુક્લિયોટાઇડ બનાવે છે અને એ ન્યુક્લિયોટાઇડ એ એકબીજા સાથે જોડાઈ અને પોલિન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતા હોય છે અને આ શૃંખલાઓનો બનેલો હોય છે, તેમજ અશાખિત હોય છે અને એક્ઝિબલ પણ હોય છે. નીચી આયનિક સ્થિતિમાં આરઆરએનએ ઓઇલ જેવી રચના ધરાવે છે. જેમ જેમ આયનિક સ્થિતિ બદલાતી જાય છે તેમ તેમ આરઆરએનએ કુંતલાકાર પ્રદેશનું નિર્માણ થાય છે. જેમ જેમ આયનિક સ્થિતિ વધતી જાય છે તેમ તેમ આરઆરએનએ કુંતલાકાર પ્રદેશનું નિર્માણ કરે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આરએનએ નિર્માણ પામે છે, પણ અહીંયા આગળ કુંતલાકાર પ્રદેશની અંદર તેનું નિર્માણ થતું હોય છે. આરઆરએનએ કેટલા પ્રકારના છે? તો કે અહીંયા આગળ આરઆરએનએ બે પ્રકારના જોવા મળે છે. બે પ્રકારના ઉપ એકમોનો બનેલો આરઆરએનએ જે છે, જે કેટલા ઉપ એકમોનો બનેલો છે? તો કે અહીંયા આગળ આરઆરએનએ બે ઉપ એકમોનો બનેલો છે, જેમાં એક છે લાર્જ સબ યુનિટ અને બીજું છે સ્મોલ સબ યુનિટ. અહીંયા આગળ લાર્જ સબ યુનિટ એટલે કે મોટો ઉપ એકમ અને બીજું છે સ્મોલ સબ યુનિટ એટલે કે નાનો ઉપ એકમ. આમ આદિ કોષ કેન્દ્રીમાં આરઆરએનએ એ ત્રણ પ્રકારના બનેલા હોય છે. આદિ કોષ કેન્દ્રીમાં શું હોય છે? આરઆરએનએ ત્રણ પ્રકારના બનેલા હોય છે. કયા ત્રણ પ્રકારના? તો કે 23 એસઆરઆરએનએ, બીજું છે 16 સ્મોલ આરઆરએનએ, ત્રીજું છે 5 એસ આરઆરએનએ. આમ 23 સ્મોલમાં આવેલા 5 એસ એ એકમ છે, જે સ્વેટ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી તેને સ્વાડબંડ એકમ કહે છે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 23 એસ, 16 એસ, 5 એસ જે છે, જેની અંદર સ્વેટ જે છે એટલે કે એસ જે છે, જેને સ્વેટ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાના કારણે તેને સ્વેનબર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર 23 એસ આરએનએ જે છે અને 5 એસ આરઆરએનએ એ 50 એસ એટલે કે સ્વડ એકમ જે છે તેની અંદર રિબોઝોમલ ઉપ એકમના બંધારણના નિર્માણમાં ભાગ ભજવે છે. યુકેરીયોટિકમાં આરઆરએનએ ચાર પ્રકારના બનેલા હોય છે, જેમાં પ્રથમ છે 28 એસ આરઆરએનએ, બીજું છે 18 એસ આરઆરએનએ, ત્રીજો 5.8 એસ આરઆરએનએ અને ચોથું છે 5 એસ આરઆરએનએ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આરએનએ જે છે, જેના પણ પેટા પ્રકાર એટલે કે ઉપ પ્રકારો પડે છે, જેની અંદર આપણે ઉપરના ભાગમાં 3 આરએનએના પ્રકાર જોયા, જ્યારે અહીંયા આગળ આપણે યુકેરીયોટમાં આરઆરએનએના 4 પ્રકારો વિશેનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આગળ જોઈ શકાય છે કે જેમાં 28 એટલે કે સ્વેનલન્ડ એકમ જે છે, સ્વેનલન્ડ એકમ છે, જેની અંદર 5.S અને 5S એ આરએનએ એ 60 એસ એટલે કે રિબોઝોમલ ઉપ એકમોનો એકમોના બંધારણમાં ભાગ ભજવે છે. 40 એસ રિબોઝોમલ
ઉપ એકમો 18 આરએનએના બંધારણમાં ભાગ ભજવતા હોય છે. ડીએનએની શૃંખલા પર આરએનએના નિર્માણ માટેના આરએનએ જનીન આવેલા હોય છે અને તે જનીનને આરઆરએનએ કહે છે. આરઆરએનએ એ પુનરાવર્તિત એકમોનો ક્રમ બદલે ક્રમ ધરાવે છે અને જેની અંદર 3 પ્રકારના પ્રદેશો આવેલા છે, જેમાં સાંકેતિક પ્રદેશ, બીજું છે ઇન્ટરજેનિક સ્પેસ અને બીજું છે આઈટીએસ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો પૂરો થયો. આ 3 જે પ્રકારો છે, પ્રદેશો છે, તેના વિશે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.